આજે તો વિશાલની ભાભી પણ ઘરે નથી અને આ વિશાલ પણ સૂતો છે. એક કામ કરો, વિશાલને પહેલા જગાડવો નથી, પહેલા તો ચા બનાવી લો પછી વિશાલને જગાડો. તો તૈયાર થઈ ગઈ, હવે વિશાલને જગાડવા દે. વિશાલ ચાલ જાગી જા, ચા તૈયાર થઈ ગઈ છે. વિશાલ, એ વિશાલ જાગી જા ને મારા ભાઈ. ચાલ, સવારના 10 વાગી ગયા છે અને આજે તારી ભાભી પણ ઘરે નથી, તો બજારે પણ જવું પડશે. આને હું આટલી આટલી બૂમો પાડું છું તો એ જાગે છે? અલ્યા વિશાલ, તને મારો અવાજ સંભળાય છે કે નહીં? લાગે છે કે આ એમને એમ નહીં જાગે, પણ કઈ વાંધો નહીં, આનો પણ એક બીજો આઈડિયા છે મારી પાસે. ઉભો રહે એક મિનિટ. વિશાલ, આ તારા ફોન માં ક્યારની રિંગ વાગે છે? કોઈ પિંકી નામની છોકરી નો ફોન આવે છે. પિંકી, પિંકી નો કોલ આવે છે? એ આવ્યો મોટા ભાઈ. લાવો મોટા ભાઈ, કોનો ફોન આવે છે? કોઈનો ફોન આવ્યો નથી. ચાલ અંદર જઈને ચા પી લે, નહીં તો ઠંડી થઈ જશે. શું મોટા ભાઈ, તમે પણ સવાર સવારમાં ઊંઘ બગાડો છો. ગામના બધા છોકરા સુધરી ગયા પણ આ નહીં સુધરે. તારે તો ક્યાંય જવું નથી, તું અહીંયા જ રહે. મોટા કોઈની સાથે ઝઘડા કરવા? અરે મોટા ભાઈ, હું કોની જોડે ઝઘડો કરું છું? પણ તારે નથી જવું, તું બેસ અને હું જઈને આવું. આ સારું, જઈ આવો. આ મોટા ભાઈ તો મને ઘરની બહાર ક્યાંય જવા દેતા નથી. હવે ક્યારે ભાભી પાછા ઘરે આવે? અને આ મોટા ભાઈ નોકરી જાય, પણ હવે જ્યાં સુધી ભાભી નહીં આવે ત્યાં સુધી તો રીબી રીબીને દિવસો કાઢવા પડશે. વિપુલ, આજે તો અહીંયા કોઈ પણ નીકળે તો એને લૂંટ્યા વગર જવા દેવાનો નથી. હા બોસ, હો આજે તો અહીંયા કોઈ પણ નીકળે તો એને લૂંટી જ લેવો છે. અને બોસ, તમે ક્યાં ગયા હતા? આટલા દિવસોથી ધંધા ઉપર નતા આવતા. મુંબઈમાં મારા દોસ્તની બહુ મોટી મેટર થઈ ગઈ હતી તો હું ત્યાં ગયો હતો થોડા દિવસ માટે. અને વિપુલ, આપણા બાકીના માણસો ક્યાં ગયા? કોઈ દેખાતું નથી. ભાઈ, એ તો બધા ઘરે જતા રહ્યા. કેમ, કોને પૂછીને ગયા? ભાઈ, એ લોકોને ટાઈમસર પગાર ના મળ્યો તો એ લોકો ઘરે જતા રહ્યા. મારા દિયોરો લાલચી. ભાઈ આમ જો, કોઈ બકરો આવે છે. તો સૌથી પહેલા આનાથી જ મુરત કરીએ. હા ભાઈ. એ ક્યાં જાય છે? હું ગમે ત્યાં જતો હોય તારે આનાથી શું લેવા દેવા? લેવા દેવા, લેવા દેવા તો હવે અહીંયાથી કોઈ પણ નીકળશે એનાથી લેવા દેવા થશે. જો ભાઈ, અત્યારે હું મારા કામે જાઉં છું,
તો ખોટો મને હેરાન ના કરશો પ્લીઝ. તું ગમે તે જાતો હોય એનાથી અમને કોઈ લેવા દેવા નથી. અમારે લેવા દેવા છે તો અમારે પૈસાથી. ચાલ તારી પાસે જે પણ હોય એ ચૂપચાપ અમને આપી દે. અચ્છા તો એમ કોને કે તમારે ભીખ જોવે છે? એક મિનિટ હો લો અને હું હવે જઉં મારા કામે. રામખોર, તું અમને ભિખારી સમજે છે? માટે આની પાસે જે પણ હોય એ બધું લૂંટી લે. હા ભાઈ. એ એ છોડી દો મને, છોડી દો. કોણ છે પેલા લોકો અને આ ભાઈની સાથે કેમ જબરજસ્તી કરે છે? લાવ જવા દે તો, શું મેટર છે? એ કોણ છો તમે લોકો અને આની સાથે કેમ જબરજસ્તી કરો છો? ડેલિગેટ, આ લોકોએ મારો રસ્તો રોક્યો છે અને મારી પાસેથી જબરજસ્તી પૈસા પડાવે છે. એ છોડી દો, અને તમને લોકોને થોડી પણ શરમ જેવું છે કે નહીં? એ ડેલિગેટ, આ મારો મામલો છે એટલે તારે આમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, સમજો? ચાલ તું સાનો માનો તારો રસ્તો માફ. એટલે તમે લોકો મારી વાત નહીં માનો એમ ને? એટલે શું, તું મોટી ટોપ છે કે તારા કહેવાથી આને છોડી દેશું? ટોપ તો નથી પણ પાંચ ગામોનો ડેલિકટ છું. ડેલિકટ તું? ડેલિકટ હોય તો તારા ઘરનો, સમજો? માટે આને પણ લૂંટી લે. એ આ શું કરો છો? છોડી દો એમને, છોડી દો. ચાલ ચાલ માટે. સોરી ડેલિકટ, આજે મારા કારણે પેલા લોકોએ તમારી ઉપર હાથ ઉપાડ્યો. કઈ વાંધો નહીં, એ લોકોને તો હું જોઈ લઈશ. ચાલ અત્યારે તું ઘરે જા. હા ડેલિકટ. અરે મોટા ભાઈ, તમે આવી ગયા? હા. અને મોટા ભાઈ, તમે કઈ કામની વાત કરતા હતા, તો શું એ કામ થઈ ગયું? હા થઈ ગયું. આખો દિવસ પૂછ પૂછ, તારે બધું પૂછવાનું કે આવે છે? જાણે તું તારું કામ કર. અરે આ શું થઈ ગયું છે મોટા ભાઈને, કે મારી પર આટલા ગુસ્સે થાય છે? હમણાં તો ફૂલ મૂડમાં ગયા હતા અને અચાનક આમનું મૂડ ઓફ કેમ થઈ ગયું? ગામમાં કોઈની સાથે મગજમારી કરીને આવે કે શું? ચાલ જવા દે ગામ બાજુ, શું વાત છે? અહીંયા તો કોઈ માથાકૂટ થઈ હોય એવો માહોલ લાગતો નથી. માહોલ તો બધો સારો જ લાગે છે. સારું કર્યું કે વિશાલ તું અહીંયા જ મળી ગયો. મારે તને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે બોલ. ચાલ આવો મારી સાથે. અલ્યા એવી તે શું વાત છે કે તું મને આમ ખૂણામાં લાવ્યો? વિશાલ, આજે તો તારા મોટા ભાઈની સાથે ના થવાનું થઈ ગયું છે. શું થયું મારા મોટા ભાઈની સાથે, બોલ જલ્દી. હા હા કહું છું તો સાંભળ. આજે સવારે બોલ વિપુલ, આજે કેટલી કમાણી થઈ છે? ભાઈ કમાણી તો સવારથી માંડીને 20,000 જેવી થઈ ગઈ છે.
પણ તમાર પેલા ડેલિકેટ ઉપર હાથ નતો ઉપાડવાનો. કેમ? કેમ કે એનો નાનો ભાઈ બહુ જ ખતરનાક છે. તો તને શું હું ડરપોક દેખાઉં છું? ભાઈ એવું નથી. બસ આ બાજુને એ તો હું જોઈ લઈશ. વિશાલ ભાઈ, તમને હું નતો કહેતો કે એનો ભાઈ બહુ ખતરનાક છે. ભાઈ એ આવી ગયો, હવે શું કરીશું? આવે તો ગયો છે પણ જીવ તો પાછો નહી જાય. માઈટે જા તોડી નાખે ને. ભાઈ માઈટે મોટા ભાઈ, તમે સોરી. મોટા ભાઈ આઈ એમ રિયલી સોરી, કેમ કે હું તમને કીધા વગર અહીંયા આવી ગયો. અરે વિશાલ, આમાં સોરી ના હોય, અને સારું કર્યું કે તું મને પૂછ્યા વગર અહીંયા આવી ગયો અને આ લોકોને બરાબરનો મેથી પાક આપ્યો. પણ વિશાલ, મને એ વાતની ખબર ના પડી કે તને કેવી રીતે ખબર પડી કે આ લોકોએ મારી સાથે ખોટી મગજમારી કરી છે. તમારા મનની વાત હું ના જાણી શકું એવું ક્યારેય બની શકે ખરા? અને તમારે જાણવું છે ને કે મને કઈ રીતે ખબર પડી, તો હવે સાંભળો. પછી સીધો હું ડાયરેક્ટ અહીંયા આવી ગયો, આ લોકોનો ખેલ ખતમ કરી દીધો. સારું કર્યું વિશાલ, ચાલ હવે ઘરે. તારી ભાભી આપણા બંનેની રાહ જોતી છે. શું વાત કરો છો મોટા ભાઈ, ભાભી આવી ગયા? હા વિશાલ. તો ચાલો જલ્દી ફટાફટ ઘરે. હા સારું, ચાલ. બરોબર જ્યારે